નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય 3 છે એમાં જ આપણે આજે આગળ જઈશું. તમે જોયું હતું કે પરિચય આપ્યો હતો કવિનો પ્રેમાનંદનો, અને જન્મની વતનની આખ્યાનની વિશે વાત કરેલી. કવિ એક રસમાંથી બીજા રસમાં લઈ જઈ શ્રોતાઓને જબરો મનોરંજન પૂરું પાડે છે. મુખ્ય આવડત છે કવિ પ્રેમાનંદની, સુંદર આવડત છે. એક રસમાંથી બીજા રસમાં ચાર દેવો હતા. દેવો કયા કયા હતા? તો ઇન્દ્રદેવ, અગ્નિદેવ, બરાબર, વરુણદેવ અને યમરાજા અથવા જમરાજા, આ પાછળ ચાર દેવો હતા. હવે દમયંતીને ચિંતા થાય છે કે આ પાંચમાંથી મારે નટરાજાને ઓળખવા, તો કઈ રીતે ઓળખવા? એ માટે દમયંતી પોતાના પિતા પાસે સલાહ લેવા જાય છે કે પિતાશ્રી, મારે નટરાજાને ઓળખવા હોય તો શું કરવું? ગભરાઈ જાય છે, ચિંતિત છે. પિતા સરસ મજાની અને સલાહ સૂચના આપે છે કે તું આપોઆપ ઓળખી શકીશ નટરાજાને. તો કેવી રીતે? કે કાવ્યમાં આપણે આગળ જોઈએ જ છીએ, છતાં પણ હું તમને થોડીક માહિતી આપું કે જે અંતરિક્ષમાં ઉભા હશે એમના વસ્ત્રો સ્વચ્છ હશે અને નિમિષ આંખનો પલકારો પણ મારતા નહીં હોય એ દેવો હશે. મનુષ્ય છે તો આખા પલકારામાં રાવગર રહી શકે નહીં. આના કારણે તને ખ્યાલ આવી જશે. પિતાશ્રી વિમુખ રાજા આવી સલાહ આપે છે દમયંતીને. શ્રદ્ધાર્થમાં જરા જોઈ, ધીરજ એટલે સ્વચ્છ, કળિકાળ એટલે કળિયુગ, અને નૈષદ્રા એટલે નટરાજા, વરુણ એટલે પાણીના અધિષ્ઠિત દેવતા. બરાબર, આ બધી માહિતી જોયા પછી કાવ્યમાં આપણે આગળ વધતા જશું કે જેમાં દમયંતી પિતા પાસે સલાહ લેવા જાય છે તો શું કહે છે પિતાશ્રી? કોઈ એક નટરાજા હોય તો એને હાથ પહેરાવો, આ તો પાંચ પાંચ છ માં હું તો વિચારવા પણ કે ક્યાં નટરાજા હશે. કે ભીમક કહે, આશ્ચર્ય ના હોય તો વિના પંચ નો દેખાય પણ આશ્ચર્ય નહીં કરવાનું, તારા વગર કોઈને પાંચ નળ ના દેખાતા, તને દેખાય છે કે? બરાબર, શકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળને આકાર. દેવતાઓ હશે જે નિરાધાર બની ગયા હતા, નળનો આકાર લઈને આવી ગયા છે પૃથ્વી પર. એ પરીક્ષા નિમિષ નહી ચક્ષ, ધીરજ વસ્ત્ર ઉહા અંતરિક્ષ, વાત સાંભળી ભીમક કણી કન્યા આવી પંચ નળ બની. એ તારી પરીક્ષા કરવા માટે આવ્યા છે પાંચે દેવો. બરાબર, હવે તારે એને ઓળખવા માટે શું કરવાનું? કે નિમિષ નહી ચક્ષ, જેની આંખો પલકાર નથી મારતી, વિરજ વસ્ત્રો સ્વસ્થ સરસ તેના ચોખ્ખા વસ્ત્રો પહેરેલા છે, અંતરિક્ષમાં ઉભા છે, બરાબર, એ દેવો હશે. આ વાત સાંભળી અને કન્યા તો પાછી નટરાજા પાસે જાય છે. ભણી એટલે કરબ, પિતાએ માર્ગ દેખાડ્યું, નારીએ ઘર શોધી કાઢ્યો. પિતા છે, વડીલ છે, એને તો ખ્યાલ જ હોય, એને તરત જ રસ્તો માર્ગ એટલે રસ્તો બતાવી દીધો અને દમયંતી નટરાજાને વરવા જાય છે. દસી ઇન્દ્ર નળ આગળ થાય, જ્યાં નટરાજા પાસે જાય ત્યાં તો ઇન્દ્રરાજા આગળ આવી જાય પાછા. એક એક ને આગળ કરે લેવા માણ કંઠા કરે, એક એક પાછા આગળ આગળ આવી જાય છે. ચાલે દેવો છે ને એમાં આગળ આવી જાય છે, મને માં હાર પહેરાવ, મને હાર પહેરાવે. સંતના આવેલે ફરી તો ગમે તેથી ગાભી, વરી પાછી ગભરાઈ જાય છે, વિચારમાં પડી જાય છે કે આ તો વરી પાછા દેવો મીંડા આગળ આવવા અને કોને વરવાડા પહેરાવી. ઇન્દ્રે મનમાં આપ્યો સાપ આપ્યો, ભૂતાસન વાદરા જેવું બધા ઇન્દ્ર મનમાં સાપ આપે છે કે તારું ભૂતાસન વાદરા જેવું મોંઘું થાય. અગ્નિદેવી, અગ્નિએ જાણ્યું કે ઇન્દ્રનું કામ, અમે ખબર પડે કે કાકા મિત્રનું છે એ, કે તું રોજ મુખો થજે મહારાજ. એક બીજા ચારે ચાર દેવો અંદરો અંદર શ્રાપ આપે છે. વરુણે સાપ મનમાં દીધો, જમને માજર મુખો કીધો, વરુણે સાપ મનમાં દીધો. વરુણ દેવ વરસાદના દેવ છે, એ જમરાજાને કે તું માજર મુખો થઈ જઈશ, બિલાડો થઈ જઈશ. ધર્મે અંતર ઈચ્છું એવું વરુણ મુખ થયું સ્વર્ણના દેવ. ધર્મરાજાએ અંતરમાં એવું ઈચ્છા કરી એમ રાજાએ કે તારું મુખ વર વરુણનું મુખ વરસાદ એટલે વરસાદ દેવ છે, મુખ શ્વાન જેવું થશે, કૂતરા જેવું થઈ જશે. રીછ વાંદર શ્વાન ને માજર ચારે ચારે પોતાના રૂપ થઈ ગયા. અંદર સાપ દેવા માટે પછી બદલી જ જાય, એ તો દેવ છે. બરાબર,
વર પૂરા ચાર થઈ ગયા, આમાંથી કોને પરણવું? ઇન્દ્રરાય વાણી એમ વણે આધાભેર માંડ્યું આપણે. ઇન્દ્રરાજા એમ કે છે કે ભાઈ આપણે આવો અર્ધો વેસ શું માંડ્યો છે? જમ કહે કાકા આસામ લોક સાપ પિતા મહામાપો. જમરાજા કે છે આ પૃથ્વી ઉપર આપણે આશી પાત્ર બની છી, શું કામ હસાવો છો લોકને? આ બધા આદરણીય સાપ થઈને બેઠા થી કે કરો ચારે ચાર સાપિક દીધા દીધેલા છે, કોક કરી નાખો. ગમે તે વિચારે વળી સમાન સુખે પંચમી, ગમે તે વરી વિચાર કરી ગઈ. આ પાંચ જેવા નરસો ભાઈ છે એને શું કરવું? કોને વરીએ, કોને ઉપયોગ કે વરવાળા કોને આરોપી, કોના વખાણ કરી, કોની સાથે લગ્ન કરવું, કોનું અવગણના કરવું અને વરવાળા કોને પહેરવું? દમયંતી તો વિચારમાં પડી ગઈ. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિરાધાર, જોવા મળ્યા બધા રાજકુમાર જેવા એક જ નિરાધાર નળ હતો. બુદ્ધિવાન નારી છે ઘણું માન મુકાવી દેતા ત્રણ ચોર ચારે ને પૂછે કરી પ્રણામ, તમારા તાતના શું નામ છે? બુદ્ધિવાન નારી છે, દમયંતી છે બુદ્ધિવાન છે, પણ હવે દેવતા હોય ને માન મુકાવે છે. ચારે ને પૂછે છે પ્રણામ કરે છે, તમારા પિતાશ્રીના શું નામ છે? તમે બધા ક્યાંથી આવ્યા છો, કયા દેશના છો? બધું પૂછે છે. લોભ વિશે ગણ્યો ન પાપ વિરસનને પાંચમો બાપ, લોભ વિશે કોઈને ગણ્યો નથી પાપનું કાંઈક વિરસન છે પાંચે નો જાણે બાપ. કન્યા વર્તી કરને લસે સાંથી સામું જોઈ જોઈ હશે, કન્યા વર્તી પગે લાગે છે હાથને ઘસે છે અને પોતાના સાસે પોતાની મિત્ર સામે જોઈ જોઈને હસે છે. છકી કઈ શું ખેલા થયા, શું કપટરૂપને વળગી રહ્યા છો? ખેલા શું થઈ ગયા છે? કપટરૂપને શું વળગી ગયા છે? સારું છે ગમે ને, બીજા પુરુષના રૂપના ધામ સાંભળો સૌ દેશ દેશના નામ, બીજા પુરુષ છે બીજા રૂપમાં ધામ છે કે બરાબર દમયંતી છે, ઘણા બધી જગ્યાએ છે ત્યાં સારી સ્વરૂપમાં દેખીને એમની સાથે લગ્ન કરી નાખો ને બરાબર. દેશ દેશના નામ સાંભળાવે છે, પૂછે છે દેશ સકળ નરેશના નામ દાસી કહે વણવી ગુણ ગ્રામ. તો એ કન્યાને ન ગમ્યું, કોઈ ફરી પંચને નળ જોડે. બધા નરેશ હતા રાજાઓ છે, દેશ દેશના છે, એના બધા ગામો ગામનું વર્ણન કરે છે. તો એ કન્યાને ગમતું નથી દમયંતીને, ફરી પાછી નળને જોવે છે, એ પાંચમાંથી ગોતે છે. હું નળ પાંચ ઉચ્ચારે પણ કન્યા કોને નવે નળે, હું નળ છું હું નળ છું એમ બધા કરે છે પાંચે પાંચ બરાબર, પણ કન્યા કોઈને એમ વર્તી નથી. નારદજી અંતરિક્ષમાં આવ્યા, ત્યાં નારદજી આકાશમાં આવ્યા, ઇન્દ્રાણી યાદી તેડી લાગ્યા બરાબર. હવે નારદ મુકામ જ પેલા બધું કરવાનું, આ ચારે દેવો એવું કર્યું ને, એટલે ચારેય દેવોની પત્નીને નારદજી લઈ આવ્યા આકાશમાંથી. હવે શું કરે દેવો બધે મૂંઝાણ, ક્યાં તો આપણે ભોઠા પડ્યા, આપણી પત્ની આવી ગઈ, પોતાને પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કરવું પડે છે. ચારે દેવની ચારે ના જગને દીઠી બથા, ચારે દેવોની ચારે પત્ની હોય પોતાના પતિઓને આકાશમાંથી જોયા કે આપણા પતિઓએ કેવું રૂપ લીધું છે. લજ્જા પામ્યા લોધ ગણું એ કારજ નારદના પણ, લજ્જા પામ્યા બધાય લજ્જિત થઈ ગયા. આ કામ નારદનું છે કે જે સાચું બતાવવા માટે થઈને કન્યાએ દીઠી દેવાંગના એમ જાણીને માંડ્યા. દેવાંગના બધી સ્વરૂપમાં દેવીઓ બધા પૃથ્વી ઉપર આવે છે અને સારા વાના થાવા મળે છે, પછી નળરાજાના લગ્ન કરાવે છે. અમે અલ્પ જીવ કરું તો તમો ભારે કામ ભવના હો, અમે તો અલ્પ જીવ કહેવાય મનુષ્ય અને કદરૂપા હોઈએ, તમારા જેવા સ્વરૂપમાં ન હોય તો અમે તો ભારે કામ ભવના હો. ઓ ભવના ભૂ રાજા દેવો છો, તમારી પાસે અમે તો તુચ્છ કહેવાય. અમે જમરાજ જરાથી ત્રાસી, અમે જમ જરાથી થોડાક ત્રાસી જઈએ. પૂજનિક તમને ઉપાસની, દેવોને તમે પૂજનિક છે, પૂજા કરીએ ઉપાસના કરીએ બરાબર. તમે અમને ભીમક રાજા ને હું તમને તમારી પુત્રી સમાન, તમે મારા ભીમક રાજા જેવા પિતાઓ છો એ હું તમારી પુત્રી સમાન છું એવું કહીને ભર્યા ચક્ષ લાજ્યા દેવ ત્યાં થયા પ્રત્યક્ષ. એવું કહેતા જ આંખમાં આંસુ આવી જાય છે અને દેવો બધા લાજી જાય છે અને પોતે પ્રત્યક્ષ થઈ જાય છે, આવી જાય છે બરાબર છે મિત્રો. પછી હવે આપણે આગળ હવે પછી જોશું બરાબર.